તો હવે વાત કરીએ તો દાહોદની. દાહોદની અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠનની બહેનોએ લોકો અંગદાન કરે તે હેતુથી રેલીનું આયોજન કર્યું હતું. અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન દ્વારા 15 રાજ્યમાં અલગ અલગ શાખાઓ ખાતે આજના દિવસે અંગદાન અવેરનેસ માટે અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠનની બહેનો દ્વારા 100 ગામોમાં 100 અંગદાન અવેરનેસ માટેની રેલી કાઢવામાં આવી હતી, જે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ દર્જ કરાવવા માટે આજે દાહોદના નગરપાલિકા ચોક ખાતેથી દાહોદની અખિલ ભારતીય મહિલા સંગઠનની બહેનોએ એક રેલીનું આયોજન કરી દાહોદના નગરપાલિકા ચોક થઈને ગાડીમાં થઈને યાદગાર ચોક ઉપરથી દાહોદના ઝાયડસ હોસ્પિટલ ખાતે સમાપન કરવામાં આવ્યું હતું, જેમાં અખિલ ભારતીય મહિલા સંગઠનના પ્રમુખ હિતેશા રાઠીએ જણાવ્યું હતું કે નેત્રદાન તો ઘણા લોકો કરતા થઈ ગયા છે, પણ આપણે આપણા મૃત્યુ પછી 8 અંગોનું દાન કરી શકીએ છીએ. જે રીતે હાર્ટ છે, લીવર છે, સ્કીન છે, એ બધા અંગદાન માટે હજુ સુધી લોકોમાં અવેરનેસ નથી આવી, તે માટે મહિલા સંગઠન દ્વારા આજે એક નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે એક સાથે આપણે બધા જ કામોમાં અવેરનેસ લાવી લોકોને સમજાવી શકીએ કે આપણા મૃત્યુ પછી આ બધું એમ જ બળી જાય, તેના કરતાં કોઈને આપનો અંગ કામ લાગે તો 8 જીવનને એક સાથે 8 લોકોને જિંદગી મળી શકે છે અને આપણે મર્યા પછી પણ જીવતા રહી શકીએ છીએ. તેવા સંકલ્પ સાથે મર્યા પછી અમારા 8 અંગોનું દાન જરૂર કરીશું તેવું જણાવ્યું હતું. નઈ મુંડા, ZS TV, દાહોદ. અખિલ ભારતીય મારવાડી મહિલા સંગઠન, જે દર 15 રાજ્યોમાં એની અલગ અલગ શાખાઓ છે, આજના દિવસે અંગદાન અવેરનેસ માટે અમે લોકોએ રેલી કાઢી છે. એક સાથે 300 ગામોમાં 100 અંગદાન અવેરનેસની રેલી છે, જે ઇન્ડિયા બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં જેનું નામ દર્જ થવાનું છે. આજે એક સાથે બધા એક જ સમયે આ રેલી કાઢી અને પબ્લિકને અંગદાન માટે અવેર કરી છે. એકચ્યુઅલી નેત્રદાન ઘણા લોકો કરતા થઈ ગયા છે, પણ આપણે આપણી મૃત્યુ પછી 8 અંગોનું દાન કરી શકીએ છીએ. જેવી રીતે આપણે હાર્ટ છે, લીવર છે, સ્કીન છે, એ બધા માટે હજી અવેરનેસ નથી આવી, એટલે મહિલા સંગઠન દ્વારા આજે આ એક પ્રયોગ, નવતર પ્રયોગ કરવામાં આવ્યો છે કે એક સાથે બધા જ ગામોમાં આપણે અવેર કરી અને પબ્લિકને આપણે સમજાવી શકીએ કે મૃત્યુ પછી આ બધું એમ જ બળી જાય, એના કરતાં કોઈને કામ લાગે તો 8 જીવનને એક સાથે 8 લોકોને જિંદગી મળી શકે છે અને આપણે મર્યા પછી પણ જીવતા રહી શકીએ છીએ.